पारडी तालुकानी सगीर वयनी युवतीनी रिक्षा चालक इज्जत लेवा जता युवती रिक्षामांथी कूदी पड़ी हती। पारडी तालुकानी एक सगीर वयनी युवती जे दमण खाते एक कंपनीमां नौकरी करीने परत घरे जवा पारडी दमणी झापा पासे रिक्षानी राह जोईने ऊभी हती। ते समये एक गामना रिक्षा चालक घरे मूकी आववानुं जणावी युवती रिक्षामां बेसी गई। रिक्षा चालके युवतीनी रिक्षामां शारीरिक छेड़तीनो प्रयास साथे बीभत्स मांगणी करी। युवतीनी इज्जत लेवानो प्रयास करता युवती चालू रिक्षामांथी कूदी पड़ी हती अने बूमाबूम करता लोको आवी गया अने रिक्षा चालक त्यांथी भागी छूट्यो हतो। युवतीए रिक्षा चालक डिकेश चंदु महियावंशी सामे पारडी पोलीस मथकमां फरियाद नोंधावी हती। पारडी नजीक आवेल एक गामडानी 17 वर्षीय सगीर वयनी युवती दमणमां आवेल एक कंपनीमां काम करती हती। जे गतरोज 14 एप्रिलना सांजे नौकरीथी छूट्या बाद दररोज वर्दी लईने જતો રિક્ષા ચાલક પારડી દમણી ઝાપા સરકારી હોસ્પિટલ પાસે છોડીને જતો રહ્યો હતો અને ત્યાં એ યુવતી રિક્ષાની રાહ જોઈને ઊભી હતી। તે સમયે પારડી નજીકના જ એક ગામડાના રિક્ષા ચાલક ડિકેશ ચંદુ માયાવંશી યુવતીને ઘરે છોડી આવવાનું જણાવી રિક્ષામાં બેસાડી હતી અને યુવતી રિક્ષા ચાલકને ઓળખતી હોય જેથી રિક્ષામાં બેસી ગઈ। રિક્ષા હંકારતા ચાલકે ડીઝલ ભરાવવાનું જણાવી પરિયા રોડ તરફ લઈ ગયો, પરંતુ ત્યારબાદ ડીઝલ પુરાવી રિક્ષા ચાલકે રિક્ષા ખૂબ ઝડપી ચલાવતા રિક્ષામાં બેસેલ યુવતીએ રિક્ષા કયા તરફ લઈ જાય છે અને જે રિક્ષા પરિયા રોડ ડુંગરી સીમમાં એકાંત જગ્યા પર લઈ જતો હતો અને ચાલકે યુવતી સામે બીભત્સ માંગણી કરી હતી અને યુવતીએ ના પાડતા તેને બળજબરીથી ઇજ્જત લેવાનો પ્રયાસ કરતા યુવતીએ હિંમતપૂર્વક પોતાની ઇજ્જત બચાવવા ચાલુ રિક્ષામાંથી કૂદી પડી હતી અને યુવતીને પગમાં ગંભીર ઈજા થઈ હતી। તેમ છતાંય નરાધમ રિક્ષા ચાલકે યુવતીને ઇજ્જત લૂંટવા રિક્ષા ઊભી કરી રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કરતા યુવતીએ બૂમાબૂમ કરતા નજીક રહેતા યુવતીના સંબંધીઓ દોડી આવ્યા હતા, જ્યાંથી રિક્ષાવાળો ભાગી છૂટ્યો હતો। યુવતીના પિતા અને સંબંધીઓ રાત્રિના જ પોલીસ મથકે પહોંચી જઈ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવતીની ફરિયાદ લઈ PSI BJ સરવૈયા તાત્કાલિક રાત્રિના આસપાસના નાના ગામડામાં જઈ રિક્ષા ચાલકને શોધવાના પ્રયાસની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે એક સગીર વયની યુવતીએ હિંમતપૂર્વક પોતાને ઇજ્જત બચાવવા રિક્ષામાંથી કૂદી પડી અને રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો, જે સમાજ માટે એક લાલ બત્તી સમાન બની રહ્યો છે। સાંજે કંપનીમાંથી ઘરે આવતા મેં ડમેજ આપવા પર અમારી રિક્ષાવાળા છોડી દીધી, મને ભાડાના પૈસા આપી દીધા એટલે મને છોડી દીધી। પછી તે પછી ઘટના બની કે અમારે જ્યાં રિક્ષા માટે ઉભેલી હતી અમારા ગામના છોકરા જ હતા દિકેશભાઈ, એમને મને પૂછ્યું કે ક્યાં જવાના, મેં કીધું કે ઘરે જ જવાના છે, તો મને એમ કે ના પણ ઘરે જવાનું છે, ચાલ બેસી જા। મેં ગામના છોકરા એટલે બેસી ગઈ, મને શું ખબર કે આવી ઘટના કરી નાખશે। ગામના છોકરા એટલે મેં બેસી તો ગઈ, પછી મને એ કે મારે રિક્ષામાં ડીઝલ નથી, મારે ડીઝલ પુરાવવાનું છે, તો મેં કીધું સારું પુરાવી દો। ડીઝલ પુરાવવાનું તો આગું જ દઉં, ખાલી ડીઝલનું તો એને બહાનું જ કરવું હતું। પછી મને એણે કીધું કે ડીઝલ પુરાવીને જાય તો અમે ગયા, પછી એને બાકી ગલીમાં લઈ લીધું, રજે ભેંસ લપાને ગળી જાય એમાં લઈ લીધું। મેં પૂછ્યું ને કે તું ક્યાં લઈ જાય, તો આપણે કંઈ બોલ્યા નહીં, મને પૂછ્યા જ કર્યું કે તું ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય। ત્યારે મને કીધું કે મેં તને 500 રૂપિયા આપી, તારે મૂળ બંધ રાખી છે, મેં તને 500 રૂપિયા આપું છું, મને એકવાર આપે મેં કીધું મેં કઈ ધંધા કરવા નથી, વહેલી મને બધું પસંદ નથી, મને તો મારી ઘરે મૂકી દે ને તો અહીંયા જ કરી હું જે લાગા એવું કીધું એટલે એમ કે કાંઈ નહીં મને કચ જોઈએ કે મેં તને 500 રૂપિયા આપી દે, મેં મને કચ જોઈએ ના ને વખત એને રિક્ષા ફાસ્ટ મૂકી દીધી। પછી એને રિક્ષા ફાસ્ટ મૂકાય એટલે મને નહીં કૂદતા ફર્યું કે નહીં કયા, પછી એને જે કાચી ગળીનો રસ્તો લીધો ને ત્યાં રિક્ષા ધીમી પડી, તો મારે જે થવાનું હતું ત્યાં એમ કરે મેં રિક્ષામાંથી કૂદી પડ્યું, તો બી એને મને તે છતાં બી એને મને રિક્ષા તરત બંધ કરીને પકડી લીધી, તો બી છૂટવાને કોશિશ એટલી કોશિશ કરી ને ત્યારે મેં ધક્કો કોશિશથી ધક્કો માર્યો, તો એ નીચે ગબડી ગયો કે ગબડી ગયો વહેવાઈ પડ્યો, તો મને ના હતો જ ખાવ્યું તો મેં નાખી ગયા બૂમા બૂમ કરી નાખ્યું એટલે એ ભાઈ બી બીઠા ને ત્યાં બાજુમાં જે ઘર ઉઠ્યું ત્યાં એક માણસ નીકળી આવ્યો અમારે, તે લોકો પાસે મેં દોડી ગઈ એ રિક્ષા લઈને છૂટ થઈ ગયા એટલે એ ભાગી ગયા રિક્ષા, આમ તો ત્યાં બધી ઘટના કીધી એમને, પછી એમના ભાઈનો નંબર મારા પરથી લીધો અને ભાઈને ફોન કર્યો
તારી એનો અહીંયા છે તો તમે આવીને લઈ જાઓ. એટલે મારા કાકુમાં કાકાનો છોકરો છે તે મને લેવા આવેલો. કેટલા વાગે ની ઘટના છે? 7:30 વાગે. તું ક્યાંથી આવતી હતી? હવેલ પર. એટલે ક્યાંથી? નોકરી પરથી આવતી હતી? હા, નોકરી પરથી. પછી ભાઈ ને ફોન કર્યો એટલે ભાઈ મને લેવા આવ્યો. પછી મેં ભાઈ ઓને બધી વાત કરી એટલે ભાઈ ઓને તેને ઘેરે ગયા ને પછી એમ કીધું પણ ઘરે નહીં ઉઠા કે છોકરાઓ છે ઉઠા કે ઘરે નહીં ઉઠા. આ બાબતે પોલીસ ફરિયાદ કરાવી. કાલે રાત્રે તરત જ આવી ગયા. અવઘટના થી એટલે તરત જ ગયા. અમૃત પટેલ નો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.